નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોયા હતા મુખ્ય સમાચાર ટેબલ અનુસર કરીએ હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ એકાણું બેઠકો માટે એક હજાર બસો ને ઉમેદવારના ભાવિ થશે નક્કી રાજીનામા બાદ ઠાકોર રાજીનામું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી વધુ એક ધમકી અધિકારી કામ ન કરે તો ચૌદમું રતન બતાવવાની આપી ધમકી

થી લઈને સાંજે 4 વાગ્યા સુધી અથવા તો સવારે 7 વાગ્યા થી લઈને બપોરે 3 વાગ્યા સુધી રહી શકે છે ત્યારે પહેલા તબક્કાની મતદાતાઓ ગાઝિયાબાદ બેઠક પર વિદેશ રાજ્ય મંત્રી વિકેશસી અને નાગપુર કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને કિસ્મતનો ફેસલો કરશે તે ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માની બેઠક ગૌતમ બુદ્ધ નગર અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાની બેઠક મુઝફ્ફરનગર અને સત્યપાલ સિંહની સીટ બાગપત પરથી ચૂંટણી થવાની છે

આસામમાં પાંચ બિહારમાં ચાર જમ્મુ અને કાશ્મીરમાં બે બેઠક મહારાષ્ટ્રમાં સાત બેઠક મણિપુરમાં એક બેઠક મેઘાલયમાં બે બેઠક મિઝોરમમાં એક नागालेंड में एक ओरिस्सा में चार बैठक सिक्किम में एक बैठक त्रिपुरा में एक बैठक उत्तर प्रदेश में आठ बैठक पश्चिम बंगाल में बे बैठक छत्तीसगढ़ में एक ઉત્તરાખંડમાં પાંચ લક્ષદ્વીપમાં એક તેલંગાણામાં સત્તર બેઠકો છે આંધ્રપ્રદેશમાં જે પચીસ બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાં અમલાપુરમ અનકાપલ્લી અનંતપુર અરાકુ બાપતલા चित्तूर एलूरू गुंटूर हिंदूपुर कड़प्पा काकीनाड़ा मछलीपट्टनम मछलीपट्टनमदिया नरसारावापेट ओंगेल राजामुंदरी राजमपेट, श्रीकाकुलम, तिरुपति विजयवाड़ा विशाखापट्टनम વિજયનગરમ અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર મતદાન યોજાવાનું છે અરુણાચલ પૂર્વ અને અરુણાચલ પશ્ચિમ તો આસામમાં પાંચ બેઠકો પર મતદાન થવાનું છે જેમાં દિબ્રુગઢ જોરહાટ કાલિયાબોર લખીમપુર તેજપુર તો બિહારમાં ચાર બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં ઔરંગાબાદ ગયા જમુઈ નવાદા તો જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા અને જમ્મુ બેઠક પર મતદાન યોજાવાનું છે તો આ તરફ મહારાષ્ટ્રમાં સાત બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં ભંડારા ગોંદિયા ચંદ્રપુર ગઢચિરોલી ચિમુર નાગપુર રામટેક વર્ધા યવતમાલ વશીમ આ તરફ મણિપુરમાં બાહ્ય મણિપુર બેઠક પરથી મતદાન થવાનું છે વાત કરીએ મેઘાલયની તો મેઘાલયમાં શિલોંગ અને તુરા બેઠક પરથી મતદાન યોજાવાનું છે તો નાગાલેન્ડમાં એક બેઠક પર મતદાન થવાનું છે ઓરિસ્સામાં ચાર બેઠકો પર મતદાન થવાનું છે તેમાં બરહમપુર કાલાહાંડી કોરાપુટ નવરંગપુર બેઠકનો સમાવેશ કરાયો છે તો સિક્કિમમાં સિક્કિમ બેઠક પરથી મતદાન યોજાવાનું છે તો પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી મતદાન યોજાવાનું છે ઉત્તર પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન યોજાવાનું છે જેમાં બાગપત બિજનોર ગૌતમબુદ્ધનગર ગાઝિયાબાદ કેરાના મેરઠ મુઝફ્ફરનગર સહારનપુરનો સમાવેશ થાય છે તો પશ્ચિમ બંગાળમાં બે લોકસભા બેઠકો અલીપુરદ્વાર અને કૂચબિહાર પર મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં એક બેઠક બસ્તર પર મતદાન યોજાવાનું છે તો ઉત્તરાખંડમાં અલમોડા ગઢવાલ હરિદ્વાર નૈનીતાલ ઉઝમરૂક ટિહરી ગઢવાલ બેઠક પર મતદાન યોજાવાનું છે તો દક્ષિણ ભારતના રાજ્યો એવા તેલંગાણામાં સત્તર બેઠક પર મતદાન યોજાવાનું છે જેમાં આદિલાબાદ ભોંગીર ચેવલ્લા હૈદરાબાદ કરીમનગર મહેબૂબાબાદ મહેબૂબનગર મલકાજગીરીનુલ નાલગોડા નિઝામાબાદ પેડાપલ્લી સિકંદરાબાદ વારંગલ અને જાહિરાબાદ બેઠકનો સમાવેશ કરાયો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ

ને અમારી ગ્રાન્ટો તો જયારે બી જોઈએ તારે આ ચૂંટણી પછી આવો સરપંચ શ્રીને વિનંતી છે જે જે પંચાયત ના સરપંચ હોય સરપંચ ના સાથે કાર્યકર્તા બી હોય તો ચોક્કસ બને આવો નક્કર કામ લઈને આવો નોટી ની ગ્રાન્ટ બી કરે લઈએ છીએ અમે અમારી પોતરાની ગ્રાન્ટ બી લઈએ છીએ અને સાથે સાથે સંસદ સભ્યની બી ગ્રાન્ટ આપવાની અમે ખાતરી આપું છું આપ સૌને વિકાસ અમારે કરોજોનો વિકાસ કરતા આવ્યા છે આપ સૌ જાણો છો અને ગુજરાતની 26 26 એક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ સંશયનો સ્થાન નથી તો મારે એ જ કહેવાવું આવ્યો છું બધાને કાર્યકર્તાઓને સરપંચ શ્રીઓને કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં આવી છે અને હિન્દુસ્તાનની ગાદી પર બી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે એમાં કોઈ સરકાર સ્થાન નથી તો મારે એટલું જ કહેવાનું છે આપ સૌને કે જ્યારે બી કઈક જરૂર પડે વિકાસની અને વિકાસના સાથે સાથે

ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં બાર એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની જાહેરસભા સંબોધવામાં આવશે ત્યારે જાહેરસભામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા તે માટે ગ્રામ્ય વિસ્તારમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવે છે ત્યારે સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેના માટે ભાજપના તમામ સેલ મોરચાના હોદ્દેદારોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે તેમજ સભા સ્થળ તૈયાર કરવા માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટી નવા ચૂંટણીના એંધાણ વચ્ચે કોંગ્રેસથી નારાજ એવા ઠાકોર સેનાના આગેવાન અને બનાસકાંઠાના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે ત્યારે આખા દિવસે ચર્ચા વિચારણા બાદ આખરે અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે अल्पेश ठाकुर कांग्रेस પત્ર લખી તમામ પદ પરથી पद આપી राजीनामु છે

एक साल से हमारे साथ दुर्व्यवहार हो रहा है एक साल से हमें अपमानित किया जा रहा मेरे लड़कों को मैं मेरे लिए नहीं आया मुझे मान लीजिए मैं राष्ट्रीय सचिव हूँ मुझे एम बनाओ, तो बहुत कुछ मेरा मान लीजिए पर मेरे लड़कों की बात होती है तो मेरे लड़कों का सम्मान नहीं है परिवार भावना नहीं है देखिए आप इस तरह की आप इस तरह की बच्ची के ત્યારે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ના રાજીનામા બાદ ગુજરાતની સાત લોકસભા બેઠક પર હવે સમીકરણો બદલાઈ શકે છે અલ્પેશ રાજીનામા બાદ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અલ્પેશ ઠાકોરના પ્રશ્ને કોંગ્રેસના તમામ ધારાસભ્યો સંપર્કમાં હોવાના નિવેદન અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વળતો પ્રહાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મોદી અને શાહ પરથી વિશ્વાસ રખી ગયો છે ત્યારે કાદાના કોથળામાંથી સામાન્ય માણસના ઇમાનને ખરીદવાનો પ્રયાસ પણ અત્યારે હાલ થઈ રહ્યો છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ઉપર વિશ્વાસ હવે ડગમગી ગયો છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઉપર ભરોસો નથી રહ્યો એટલે કાળાધનના કોથળાથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને સામાન્ય માણસના ઈમાનને ખરીદવાનો નરેન્દ્રભાઈ કમલમની કાર્યાલયે દુકાન ખોલીને પ્રયાસ કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કાળાધનના કોથળામાંથી સામાન્ય માણસના ઈમાનને ખરીદવાની નરેન્દ્રભાઈની ચેષ્ટા એને દેશની પ્રજા જાકારો આપશે આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ દિલ્હીના દરબારથી નવરા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર સલામત જગ્યા શોધવાની આજથી જ તૈયારી એણે આરંભી હોય સમગ્ર દેશમાં ભાજપની હારનો નરેન્દ્રભાઈએ સ્વીકાર કર્યો હોય એ રીતે ગુજરાતની ગલીઓમાં આટા મારી રહ્યા છે પણ બે હજાર ઓગણીસના રણસંગ્રામમાં કોંગ્રેસનો જવલંત વિષય વિજય થશે સમગ્ર દેશમાં કમળ કચડાશે અને નવરા થયેલા નરેન્દ્રભાઈને ગુજરાત પણ નહીં સંગ્રે એનો જવાબ ત્રેવીસમી તારીખે મતપેટીઓમાં સામાન્ય માણસ આપશે અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને નેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પડછાટ આપવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અમરેલી મેદાનમાં આવ્યા છે જ્યારે ઓબીસી સમાજની મિટિંગ સંબોધતા કુંવરજી બાવળીયાએ નેતા વિપક્ષના પરેશ ધાનાણી સહિતને હાથ લઈને નેતા વિપક્ષના કહીને સાંજના સમયે ફોન ઉપાડવાની સ્થિતિમાં ન હોવાની જીભ લપસી હતી લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાછડિયા જે ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે એના સમર્થનમાં અમરેલી ખાતે અને હજુ પણ ધારી તાજેતરમાં બાબરા વગેરે સાવરકુંડલા સહિતની જુદી જુદી બેઠકો ઉપર અમે

એક ગરીબની ઝૂંપડીમાં કોળી પરિવારની અંદર પેદા થયેલા અમારો ભાઈ અવસર નાક્યા એણે ખૂબ તાકાતથી સ્પર્ધા કરી રખેને ચૂંટણી જીતવામાં સફળ ન થયા પણ સત્તાના સ્વાર્થ માટે કેબિનેટ મંત્રી બનવા કૌરવોનું કાંડું પકડનારા કુંવરજી કાકા આજે કમલમની કાર્યાલયથી દબાણ ઊભું થયું છે એટલે અમરેલીની અંદર પ્રચાર કરવા આવ્યા છે કુંવરજી કાકાનું આ કાઠિયાવાડની ભૂમિમાં અમરેલીની ભૂમિમાં હૃદયથી સ્વાગત કરું છું આંદ લોકસભા ભાજપના ઉમેદવારના વતન અને વાસદ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં જાહેરસભાને યોજવામાં આવી હતી ત્યારે પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા આંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પૂર્વ સાંસદ દિલીપ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ મહેશભાઈ પટેલ જિલ્લા પ્રભારી અને અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અરે હું તો અહીંયા વાસદમાં અમારા મિતેશભાઈ બકાભાઈ એના વતનમાં એના ગામમાં એ સંસદ લડે છે એટલે જીતાડવાની સભા લેવા આવ્યો છું આણંદમાં જે પ્રકારનો ઉત્સાહ છે જે પ્રકારે જનતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે વર્ષોથી માત્ર દેખાડો કરીને અહીંયા લડીને જીતી ગયેલા કોંગ્રેસના આગેવાન સંપૂર્ણપણે ફેલ છે ગામમાં પણ સ્વીકૃતિ નથી પોતાના કાર્યક્રમમાં ભાડુતી લોકોને બોલાવવા પડે છે એટલે પહેલા તો આણંદ અને રાજ્ય ખૂબ સારી રીતે જીતીએ છીએ એની પ્રતીતિ એ આણંદના કોંગ્રેસના દિગ્ગજ આગેવાને કરાવી છે એમના કાર્યક્રમમાં પૈસા દઈને લોકોને બોલાવવા પડે આપ અહીંયા જોવો છો અવડી મોટી સભા એ ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ નેતૃત્વ માટેનો પ્રેમ છે

પાણી માટે ટાંકી બનાવવામાં આવી છે પણ તેમાં પાણી નથી ગામ લોકોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે પણ તંત્ર છે કે ગરીબ આદિવાસીઓની વાત સાંભળવા માટે તૈયાર નથી ગામમાં પ્રવેશતા જ લાંબી કતારોમાં ઉભેલી મહિલાઓ હેડપંપ પર ઉભી છે અને નવાઈ લગાડે તેવી વાત તો એ હતી કે એક યુવતી કે જેને પીઠી લાગેલ હતી તે પણ હેડપંપ હલાવેલી હતી જ્યારે મહિલાઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં હેડપંપ તો છે પણ બગડેલા છે અને અમારી વાત કોઈ સાંભળતા નથી ગામમાં સો પંપ બંગરેલા છે એમાં એક એકા પંપ આવતું નથી અમારા ગામની અંદર પાણીની સુવિધા કરે તો સારી વાત અને જે મતદાન કરે અમને એને પાણી પાણીની સુવિધા કરે એને મતદાન કરવાનું છે એવી અમારી બધાની ગામલોકની ઈચ્છા છે અને એવું કરે તો સારી વાત અમારા પાણીની તકલીફ છે પાણી બધી નથી સાહેબ અને પાણી આપવા સરપંચ નહીં અમારા ગામે તલાટી નહીં કોઈ નહીં આ ગામ મેં આવતા અને લેવાનું હોય તે તારે ગાડીઓ મેં બુમો પાડે છે કોઈ દિવસ નહીં લીધી કોઈ લીધી નહીં સરપંચ હોઉં નહીં કોઈ નહીં અને લેવાનું થાય તો બેનો સાલો બેનો સાલો એટલે અમે ખાડા પીડા વગર ભૂખેલા તરેલા આજે અમે તરસે મરીએ એનો સાત વાગે ની લેન પડે છે પાણી માટે તો બોરિંગ આવીને ઝુમાય છે તેની અમે સોકીદારી કરીએ છીએ મોદી સાહેબ કે છે ત્યાં બેઠા બેઠા સોકીદારી કરે છે એમ આ જંગલમાં આવીને આવી જોવે તા સોકીદારી પૂરી થાય ખોટું ખોટું ભાષણ ના કરતા વાળા ખોટી ઊંચી આંગળીઓ કરીને વાતો કરે છે પણ આ કોઈ જગ્યાએ પાણીની કે પછી હું થયું છે રોજગારી હું છે એમ તા રો નીકળે છે તા જીસીબી બોલાવી દે અહીં ગામનો માણસ એક કામે ના લાગે આ બધી હમણે આ ગામમાં પ્રશ્ન થાય જાય તે સાંડલા છે પાક પાણીમાં ચોમાસાનો પાક થાય છે એ પાક પૂરો થઈ જાય એટલે નવરાજ બેહીને ગામમાં પાણીની બહુ તકલીફ છે બધી રીતની તકલીફ છે ભૂખે મળે છે હમણાં છોકરા જુઓ ને તમે આ બધા ઉગાડા ફરતા વળે છે આ બધા પુરુષોનું ખેતરમાં પાયકા વગર ચોમાસા પાકે એટલું ખાય છે નવાઈ લાગે જ્યારે બોર ઉપર આ મહિલાઓએ લાંબી કતારોમાં પાણી મેળવવા માટે ઊભી થઈ ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું અને અને ત્યારે પડ્યું કે ગામમાં લગ્ન પ્રસંગ છે મહેમાનો સહિત દુલ્હન પણ હેડપંપ હલાવી રહી છે ગામ લોકો અને દુલ્હનના પરિવાર તો ગમે તેમ કરીને પાણી તો મેળવી લેશે પણ ગામના લોકોને પીવાનું પાણી જ નથી મળતું તો ગામના લોકોના પશુની હાલત શું થતી હશે છેલ્લે ગામની બહાર આવેલા બોર ઉપર મહિલાઓ પહોંચી દુલ્હન સાથે નીકળેલી કતારોમાં જોતા કોઈને પણ લાગે કે આ લગ્ન પ્રસંગની કોઈ વિધિ પણ જે દ્રશ્યોમાં જોવાઈ રહેલા દુલ્હન પાણીની તલાશમાં ને કહી હતી ગામની મહિલા અને મહેમાનો સાથે નીકળેલી આ દુલ્હનને બે ચાર બેડાથી વધુ પાણી મળ્યું ન હતું રિપોર્ટ ન્યૂઝ છોટાઉદેપુર કેવી તૈયારીઓ છે અને કેવી મિજાજ છે જનતા નો જો અમારો બેઠક પર બે હાજર માં કોંગ્રેસ માંથી વિજય થયેલા આશાબેન પટેલ ચૂંટણી જીતાડનાર મતદાતાઓ અને કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા જે વાદા બેઠક ખાલી પડી હતી ત્યારે હવે આ બેઠક પર જ્યારે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આશાબેન પટેલ ભાજપ તરફથી પેટા ચૂંટણીમાં જંપ લાવી રહ્યા છે તો તેમને ટક્કર આપવા માટે કોંગ્રેસે કાંતિ પટેલને મેદાને ઉતાર્યા છે ત્યારે હવે ચૂંટણીની તારીખ નજીક આવતા જ ચૂંટણી પ્રચાર પણ પૂર બહારે ખીલી ઉઠ્યો છે બંને પક્ષો કાળઝાળ ગરમીમાં પણ મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશાબેન એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રજા તેમને ફરી એક વખત વિજય બનાવશે જ્યારે આત્મવિશ્વાસ હોય જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવાની તમન્ના હોય ત્યારે કોઈ ગરમી કે ઠંડી નડતી નથી એક લક્ષ્ય હોવું જોઈએ અને જેમ અર્જુનનું લક્ષ્ય હતું એમ આ મારું એક જ લક્ષ્ય છે કે ચાલીસ હજારથી વધુ વોટોથી જીતી અને લોકસભા અને આ વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી જીતી અને આ નરેન્દ્રભાઈ મોદીને કમળ અર્પણ કરવું છે આપણા હાલના જે ચૂંટણી પ્રચારના મુદ્દા કયા કયા છે અને લોકોને શું માંગ છે આપણી તરફ લોકોને મેં ઘણું કામ એમના સાથ સહકારથી આપ્યું છે અને સરકારે પાછળથી મેં રાજીનામા આપ્યા પછી પણ લગભગ પાંચસો થી વધારે કરોડના કામ અમારા વિસ્તારમાં આપ્યા છે લોકો ખુશ છે અને વિકાસ સાથે લોકો જોડાયા છે અને અત્યારે ખૂબ જનપ્રતિસાદ મળી રહ્યો છે તો આ તરફ કોંગ્રેસે આ બેઠક પર ઉતારેલા ઉમેદવાર કાંતિ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ કરે છે આશાબેને જનતાને દગો દીધો છે એટલે હવે જનતા ફરી તેમના પર વિશ્વાસ નહીં મૂકે બિલકુલ મુશ્કેલી દેખાતી જ નથી લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે કોંગ્રેસના આ લોકોને સામેથી મત આપવાના છે એવી પ્રતીથિ પેદા થઈ છે જે ગદ્દારી કરીને લોકો પક્ષ છોડીને સામે ગયા છે એની સામે મતદારો એનો બિલકુલ આ વખતે મતદાનની અંદર બતાવી દેશે કે ગદ્દારી એમને કરી છે એમને કેટલી ભારે પડવાની છે ચૂંટણીના આપણા કયા મુખ્ય મુદ્દા મુખ્ય મુદ્દા તે છે કે ખેડૂતોના મોટા મોટા પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે નહેરના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે વિસ્તારમાં બેરોજગારીના પ્રશ્નો છે આ એટલા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નોનો ઉકેલ કરવો પણ ઘણો સમય માગી લે છે પણ એની સામે એક સારા વિધાયક તરીકેની જો લોકો એની ચૂંટણીને મોકલે તો એની પોતાની સમજદારીથી લોકોના પ્રશ્નો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે એવું બની શકે જનતાને રિઝવવા નીકળેલા બંને નેતાઓએ સભાવ અને રેલીઓ તો કરી જ હતી અને તેમને મત આપી જીતાડવાની અપીલ પણ કરી જો કે જનતાનો મૂડ કંઈક અલગ જ છે શું માનવું છે જનતાનું તેઓ કોને આપશે મત સાંભળો તેમના જ મુખેથી હાલ ચૂંટણીનો માહોલ છે જો દારજાઉંદી નેતાઓ એક છે ને બીજો આવે છે અને બપોરે ગરમીમાં હા નહીં લેવા દેતા અમે ખેતરમાં પરજા મજૂરી કરીને આવતો ખેતરમાં આટલા તડકાના જઈને આવતો હોવાના આવો ભાઈ બરાબર અને જાણે કામ કરવાનો વારો આવે છે કે દાદી ગામની કોઈ પ્રગતિ નહીં સાહેબ બંધુ ગામ છે એમાં કોઈ પ્રગતિ નહીં અને અમારા હરિજનો નો ઘર છે અહીંયા પોતરી બરાબર એ લોકોના શમશાન નું ટેકોણું નથી અને શમશાન ની જગ્યા છે એની માગણીઓ કરીને થાય છે પણ શમશાન ની જગ્યા ફાળવતા નહીં અમારી માંગણી છે કે અમારા ગામના હરિજન ભાઈઓની જે સમજણની માંગણી છે એ પૂરી કરવામાં આવે અને નેતાઓ પાસે તો અમારે એક જ માંગણી છે કે ભાઈ અમારા ગામનું કામ જે કરે અમારો નેતા જે કામ વિકાસનું કામ અમારા ગામનું અટકી રહ્યું છે અને એ પૂરું કરે એ અમારો નેતા એ બાબતે શું અત્યારે હાલ તો એમણે વોટ લેવાના છે વોટ લેવાના છે પેલો કે હું જીતું પેલો કે હું જીતું પણ હાલની જે પ્રજા છે પહેલાં હતા કે ભાઈ પપ્પા આગેવાનો કહેતા એ થતું પણ આ જે નવજનોને જાગૃત છે કે આપણે શું વિચારવું આપણું કામ કોણ કરશે એ વિચારી નોટ આપશે સાહેબ દસ વખત વિચારશે હાલની પરિસ્થિતિ એવી છે પહેલાં તો અમે પાંચ જણા કહેતા કે ભાઈ આપણા આપવાનો તો આપી દેતા પણ હાલ અમારા જે આ છોકરાઓ ભણેલા છે કોલેજ કરેલી છે કે આપણું ભવિષ્ય કોણ કરશે કોણ ભવિષ્ય આપણું કામ કોણ કરશે આપણી સમસ્યાઓ શું છે આ ગામની અને માગણી શું છે મુખ્ય માગણી શિક્ષણ અમારું શિક્ષણનું મોટું મકાન

ત્યારે આ ભાજપ કોંગ્રેસના ચારેય ઉમેદવારો પણ પાટીદાર જ છે ત્યારે ચૂંટણીનો જંગ તો રસાકસી ભર્યો જ છે ખરો રંગ તો અહીં જ જોવા મળશે આ સંજોગોમાં મતદારોની માંગ છે કે ચૂંટણી પ્રચારમાં જેટલા જુસ્સાથી ઉમેદવારો જોવા મળી રહ્યા છે તેટલા જ જુસ્સાથી ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જોવા મળે તો વળી સ્થાનિક પ્રશ્નોને સત્વરે વાચા આપી મતદારોના કામો ઝડપી પૂરા થાય તેવી મતદારોની હૈયા લાગણી છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા તો અત્યાર સુધી ના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર